કચ્છ જિલ્લાના અંજારમાં આવેલ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલ મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળતા વાલીઓમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો હતો. અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર 17માં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજનમાં દાળ ઢોકળી પીરસવામાં આવી હતી, જેમાં બાળકો જમતા હતા તે વખતે ઈયળ નીકળતા વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યને ફરિયાદ કરી હતી. જોકે આ ઘટનાની જાણ શિક્ષણ સમિતિના અધિકારીઓને કરાતા મધ્યાહન ભોજનના સંચાલકે રાજીનામું આપી દીધું હતું. નંબર 17માં આજે મધ્યાહન ભોજનની અંદર પાંચમા ધોરણના છઠ્ઠા ધોરણમાં અને સાતમા અને આઠમા ધોરણમાં બે પાળીમાં મધ્યાહન ભોજનની અંદર ઈયળો નીકળી 20ની અંદર. તો આ બાબતમાં તમને શાસન અધિકારી અંજાર નગરપાલિકા તરફથી જાણ કરવામાં આવી છે. તમને નગરપાલિકાએ શાસન અધિકારી મંગરૂપીમાં જાણ કરી દીધી, મને જાણ નથી. તમારી પાસે હજી સુધી રિપોર્ટ નથી બરાબર. તમને સંચાલક જયારે આ બાબતમાં રજૂઆત કરવા આવેલા બરોબર, ત્યારે તમે સંચાલક શું કહેતા હતા? ત્યારે સંચાલક આવ્યા, એનું આમ છે તેમ છે, ફલાણું ઠીક રહેતા હતા. મેં બેન તમારે ચલાવવું હોય તો વ્યવસ્થિત ચલાવો, ના તો રાજીનામું આપી દો. એટલે બેન રાજીનામું મૂકી ઢાલ્યા ગયા બરોબર. રાજીનામું મંજૂર કરશો? રાજીનામું તો મામદાર સાહેબ મંજૂર કરે, મને કોઈ અધિકાર નથી. તો આપને એ બનાવની જાણ થઈ ત્યાર પછી આપણે ત્યાં આગળ તમારા કોઈ અધિકારી ગયેલા છે? સત્તરના હતા તમે શિક્ષકા બેન, જો કયા ધોરણ ની અંદર આ મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી હતી? ધોરણ 5, 7 અને 8ના બાળકોએ ઈયળો બતાવેલી. બરાબર, ઈયળી બતાવેલી. અને આ તમે પહેલી વખત ઈયળ જોઈ કે પછી અગાઉ આવું મધ્યાહન ભોજન હલકું ખવડાવવામાં આવતું હતું? આ અગાઉ પણ બાળકોએ બે વખત ફરિયાદ કરેલી મધ્યાહન ભોજન આપવાનું શરૂ થયું ત્યારે શરૂઆતની પાળીમાં 1 થી 5ના વિદ્યાર્થીઓ જમતા હતા, ત્યારે 3-4 વિદ્યાર્થીઓના મધ્યાહન ભોજનની ડીશમાં ઈયળ જેવી જીવાત દેખાતા, એ બાબતે એમણે ઉપસ્થિત શિક્ષકો તથા સંચાલક તરીકે જે હાજર છે એમને જાણ કરેલી, અને તરત જ બેનશ્રી દ્વારા એ ડીશો લઈ અને તે જીવાતવાળી ડીશનો નિકાલ કરી દેવામાં આવેલો. અને આ બાબતે બેનને સૂચના પણ આપવામાં આવેલી કે બેન તમે બીજી વાર આ બાબતની કાળજી રાખજો. અને રિસેસ બાદ તરત જ જ્યારે 6 થી 8ના વિદ્યાર્થીઓ જમતા હતા ત્યારે પણ બે છોકરામાં ઈયળ નીકળતા એક છોકરાએ ડીશને નીચે ફેંકી દીધેલી, જ્યારે બીજો વિદ્યાર્થી છે એ સૂચનાને અનુસરીને ડીશ આચાર્યની ઓફિસમાં લઈ આવેલો અને જેમાં ઈયળ જોવા મળેલી. આ બાબતે જે બેન હાજર હતા એમને બોલાવીને એમની બાબત પાસેથી લેખિત નિવેદન લીધું, પરંતુ એમણે લેખિત નિવેદન લેવાની ચોખ્ખી ના પાડી દીધેલી અને ચોમાસાની સીઝન છે આવું તો થાય એવું બહાનું કહીને ત્યાંથી ચાલ્યા ગયા. બરાબર. બીજે ઠેકાણે ક્યાં તમે જાણ કરેલી છે મધ્યાહન ભોજન કેન્દ્રમાં? આ બાબતે તાત્કાલિક અસરથી શાસન અધિકારી કચેરી મારફતે મામલતદારને રિપોર્ટ મોકલાવેલ છે. અગાઉ લગભગ 3-4 વર્ષ પહેલા આવી ઘટના બનેલી ત્યારે પણ જાણ કરેલી અને એ વખતે પણ મામલતદારશ્રી એક્શન લઈને સંચાલક. મધ્યાહન ભોજનના સંચાલક છે એ અત્યારે કોણ સંચાલન કરે? અત્યારે મધ્યાહન ભોજનના સંચાલક તરીકે નામ બોલે છે પૂજાબેન રાવલનું, પરંતુ તેઓ સત્ર ચાલુ થયું ત્યારથી ઉપસ્થિત રહેતા નથી. એમને સ્થાને એમના માતાશ્રી આવે છે અને આ બાબતે સંચાલકની ગેરહાજરીના પણ 2 રિપોર્ટ છે.